મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું આ સુંદર પર્વતીય પ્રદેશ નથી? આજે છે અમેરિકા દેશના વોશિંગ્ટન રાજ્યના એક શહેર સિએટલ શહેરમાંથી થોડી મુસાફરી કરીને આ સુંદર પર્વતીય પ્રદેશ આવે છે. અને આ પર્વતીય પ્રદેશમાં હંમેશા બરફ પડતો રહેશે તે જોવામાં ખૂબ જ સુંદર છે. તે જગ્યાએથી તમારી સાથે વાત કરવાથી મને ઘણો આનંદ થાય છે. સારું, આ દિવસે પ્રભુ મને શું વચન આપે છે? ગીતશાસ્ત્ર 37:5 વચનમાં જુઓ, તારા માર્ગો યહોવાને સોંપ, તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. યહોવા તમારી બાબતોને પૂર્ણ કરશે. તે તમને જોઈને કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, હું તમારી બાબતોને પાર પાડીશ. ના, કંઈ થવાનું જ નથી. હું જે કરું છું કંઈ પણ સમૃદ્ધ થતું નથી. કેટલાક કહેશે, હું કામ માટે ખૂબ જ પ્રયાસ કરું છું પરંતુ કોઈ પણ બાબત કાયમની નથી, પૂર્ણ થતી નથી. ઘણા વ્યવસાયો અજમાવી રહ્યો છું, એક પછી એક કરું છું, કાયમ માટે કંઈ જ કામ કરી રહ્યું નથી. પુત્રીના લગ્ન માટે અમે ખૂબ જ મહેનત કરીએ છીએ, ઘણું બધું કાર્ય કરીએ છીએ પરંતુ કશું જ પાર પડતું નથી. હું જે પ્રયત્ન કરું છું તેમાં નિષ્ફળતા મળે છે. ઘણા લોકોના હૃદયમાં આવી રીતે નિરાશા હશે. આજે પણ તમારા મનમાં આવો વિચાર આવી શકે છે, મારી બાબતો કેમ પાર પડતી નથી? શું હું પ્રાર્થના કરતો નથી? વિશ્વાસ નથી? શું તમે પણ આવું વિચારી રહ્યા છો? શું તમે જાણો છો પ્રભુ શું કહે છે? પહેલા તો તારા માર્ગ તું યહોવાને સોંપી દે અને તેમાં તું વિશ્વાસ રાખ, તારી બાબતો પૂર્ણ થશે. મારી પાસે ઘણી કુશળતા છે અને ઘણો અનુભવ પણ છે. મારી પાસે પ્રમાણપત્રો છે પણ કેમ કશું પાર પડતું નથી? તમે તમારી શક્તિ કે તમારું ઢાપણ કે કુશળતા પર વિશ્વાસ રાખો છો, છે ને? મારી પાસે એવા લોકો છે જે આ બધામાં મને મદદ કરવા તૈયાર છે. જો તમે કહેશો તે બધું કરશે. આવું હોવા છતાં કશું પણ થતું નથી, તે એક વિશ્વાસ છે જે માણસ પર મુકાયો છે. તો પછી તમે કોના પર વિશ્વાસ રાખો છો? પ્રભુ પર, પોતા પર કે માણસ પર? તમે કોના પર ભરોસો મૂક્યો છે તે વિચારો. એટલું જ નહીં, તમારા માર્ગ યહોવાને સોંપો. જો આપણે એવા માર્ગે ચાલીએ જે આપણને ખુશ કરે અને તે પ્રભુએ બનાવ્યા છે એમ વિચારીને વસ્તુ સમૃદ્ધ થશે એવું વિચારશો તે થશે નહીં. આપણે પ્રભુના માર્ગે ચાલવું જોઈએ. પ્રભુ તમને પ્રસન્ન થાય તેવા માર્ગે હું ચાલવા પ્રતિબદ્ધ છું. જ્યારે તમે આમ પ્રતિબદ્ધ થશો અને યહોવામાં તમારો વિશ્વાસ રાખશો ત્યારે તમે સફળ થશો. તેથી પ્રથમ આજે તમારા માર્ગો વિશે તમે વિચારીને જુઓ, પ્રભુને પ્રસન્ન છે તેવા માર્ગે તમે ચાલો છો? શું તમે તેમની ઈચ્છા પ્રમાણે માર્ગે જઈ રહ્યા છો અથવા તમે તમારી ઈચ્છા પ્રમાણે જીવો છો? તેના વિશે વિચારો, પછી પ્રભુને સમર્પિત કરો. હે પ્રભુ, તમે જ મારી આશા છો. યહોવામાં તમારો વિશ્વાસ રાખો, બાબતો પૂર્ણ થશે. તમે જલ્દી જ એક ચમત્કાર જોશો. હે પ્રભુ, હું મારા માર્ગો તમને સોંપું છું. મને તમારા પર વિશ્વાસ છે. તમે કહ્યું તેમ મારી બાબતોને તમે પૂર્ણ કરશો. હું આજે પણ એક ચમત્કારની અપેક્ષા રાખું છું. ઈશુના નામમાં આમેન, આમેન.